ठाकुर भाव नेत्रे सुवर्णमयी काशी ने जोई रहा। एमा ईंट लाकड़ा माटी पत्थर कशु नथी, एमा बधु सुवर्ण मंडित छे। एनो अर्थ ए के अक्षय नित्यधाम ते आज काशीधाम। ज्योतिर्मय भाव अने भक्ति एने कनकान्वित कर दीधुं छे। तो थोड़ा दिवस पछी हृदय ने कह्युं, अल्या अहीं जे छे तेवुं त्यां छे, त्यांना आंबा आंबली वांस जीवा અહીંના પણ તેવા જ। તો પછી અહીં બીજું શું જોવા આવ્યો? અહીં જે છે તે ત્યાં છે। પછીથી ભક્તોને તેથી ઠાકોર કહેતા, જેનું અહીં છે તેનું તહીં છે, જેનું અહીં નથી તેનું તહીં પણ નથી। યદ એતેહ તદમૂત્ર, યદમૂત્ર તદનિહ, જે અહીં છે તે ત્યાં છે, જે ત્યાં છે તે જ અહીં છે। तस्य भाषा सर्वमिदं विभाति। केदारघाटनी पासे बे घर मथुरबाबूए भाड़े राख्या हता। काशी में आया छे तो एमना ठाठ माटनो अंत नथी। माथे रूपेरी छत्री साथे रसालो, जाने कोई राजा रजवाड़ानो माणस न जतुं होय। बहारथी ऐश्वर्य देखाय छे, अंतरमां तो दीनबंधुनुं दाक्षिण्य छे। दररोज नानी होडीमां बेसीने रामकृष्ण विश्वनाथना दर्शन करवा जाए। ते दिवसे पण एवी ज रीते जता हता। मणिकर्णिका घाटनी पासे स्मशान छे, त्यां थईने जती वेळाए चितामां मरदां बळी रह्या छे। धुमाड़ाथी दिशाओ घेराई गई छे। जोतां ज उत्फुल्ल थईने रामकृष्ण नौकानी बहार चाली आव्या। दिव्य भावे समाधिस्थ थई गया। રખેને પડી જશે એ બી કે માછીઓ એમને પકડવા આવ્યા, પણ કોઈને પકડવા દીધા નહીં। રામકૃષ્ણ પોતે નિશ્ચય બનીને સ્થિર થઈને રહ્યા છે। મુખ પર છે દિવ્ય દીપ્તિનો પ્રસાદ। મેં શું જોયું તે ખબર છે? ધ્યાનભંગ થયા પછી ઠાકોરે કહ્યું, જોયું તે પ્રચંડ શ્વેત ગાત્રવાળો પુરુષ સ્મશાનમાં દરેક શબની પાસે આવીને ઉભો છે। દરેકને હાથ વડે પાસે લઈને એના કાનમાં તારક બ્રહ્મમંત્ર બોલે છે। શબની બીજી બાજુએ બેઠા છે શક્તિમયી મહાકાલી। એક એક કરીને જીવના બધા સંસ્કાર બંધન છોડી નાખે છે। માત્ર એટલું નહીં, નિર્વાહના દ્વાર પણ ખોલી દઈને અખંડને સ્થાને મોકલી આપે છે। જે અનેક જન્મની યોગ સાધનાથી પ્રાપ્ત થાય તે માત્ર કાશીમાં મરવાથી વિશ્વનાથની પાસેથી પામી શકાય છે। કાશીમાં મૃત્યુ એટલે જ નિર્વાણ પદવી। કાશીમાં એક ત્રિલિંગ સ્વામીની સાથે મેળાપ થયો। માને સ્મશાનમાં બાળવા ગયા તો ગયા, એ સ્મશાનમાં જ રહી ગયા એ ત્રિલિંગ સ્વામી। કાશીમાં એકવાર પદ્માસન વાળીને ગંગા ઉપર ત્રિલિંગ સ્વામી બેઠા હતા। ત્યાં થઈને મેજિસ્ટ્રેટ હોડીમાં જતો હતો। આ દૃશ્ય જોઈને એમની આંખ ચક્કળ વક્કળ થઈ ગઈ। સાધુને હોડીમાં લઈ લીધા, ખૂબ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પણ સાધુ તો મૌની। મેજિસ્ટ્રેટની કમરે એક તલવાર ઝૂલતી હતી। ત્રિલિંગ સ્વામીને એ જોવાની ઈચ્છા થઈ। કેમ ઈચ્છા થઈ તે તો કોણ જાણે, એકાએક સાધુના હાથમાંથી સરકી જઈને તલવાર પાણીમાં પડી ગઈ। હવે શું કરવું? મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થઈ ગયા, સાધુને ખૂબ ગાળ દેવા લાગ્યા। કાંઠા પર જઈને પોલીસને સોંપી દેવાનું નક્કી કર્યું। કાંઠે હોડી લાંગરી કે તરત જ સાધુએ પાણીમાં હાથ નાખ્યો, એક નહીં ત્રણ તલવાર પાણીમાંથી બહાર આવી। આમાંથી તમારી કઈ છે? મેજિસ્ટ્રેટ તો અવાક થઈ ગયો, લ્યો આ તમારી તલવાર। જે એમની પાસે હતી તે જુદી પાડીને મેજિસ્ટ્રેટને આપી, બાકીની બે પાછી પાણીમાં ફેંકી દીધી। બીજી એકવાર નગ્ન થઈને ત્રિલિંગ સ્વામી ગંગા તટે બેઠા છે। મેજિસ્ટ્રેટના હુકમથી પોલીસ એમને પકડી લઈ ગયો। નગ્ન થવું તે ગુનો ગણાય, સાધુ વારે વારે કાયદાનો ભંગ કરે છે। એકવાર એને પકડીને પૂરી દો, પણ આ શું, લાત દઈને એને છોડી દીધો કે શું? મેજિસ્ટ્રેટ જેલમાં જોવા આવ્યા, આ શું, ત્રિલિંગ સ્વામી તો જેલમાં જ બેઠા છે,
તરત મેજિસ્ટ્રેટ તો ફરી દોડ્યા ગંગાની તીરે, ત્રેક સ્વામી તો ગંગા તીરે જ નગ્ન થઈને બેઠા છે. એમને છૂટા કરી દીધા. કારાગૃહની દિવાલ જેને પૂરી રાખી શકે નહીં તેને વસ્ત્રો શીરથી ઢાંકવાના હતા. એ ત્રિલિંગ સ્વામી રામકૃષ્ણે જાણે સાક્ષાત વિશ્વનાથ જોયા. સાક્ષાત શ્વેત શિખા સમસ્ત કાશીધામને અજવાઈ રહી છે. શરીરનું જાણે કશું ભાન નથી. તપેલી રીતિમાં પગ મુકાતો નથી, તેની ઉપર જ સુખથી સૂતા છે. વરસાદ પડે તો એમ જ નિશ્ચિંત થઈને સૂઈ રહે છે. એક દિવસ પોતાને હાથે ખીર રાંધીને રામકૃષ્ણ ખવડાવી આવ્યા. એમાં તો મૌન ધારણ કર્યું હતું એટલે વાતચીત કશી થઈ નહીં. મોઢેથી ભલે કશી વાત ન થાય, બંને જણ ઈશારા અનુસારથી વાત કરવા લાગ્યા. જાણે બંને એક જ દેશના વતની, એક જ ભાષા બોલનારા જાણે કેટલાય વખતથી એકબીજાને ઓળખતા ન હોય. રામકૃષ્ણે ઈશારાથી પ્રશ્ન કર્યો, ઈશ્વર એક કે અનેક? ઈશારાથી ત્રિલિંગ સ્વામીએ ઉત્તર આપ્યો, સમાધિમાં જુઓ તો એક, અને જો જ્ઞાન દૃષ્ટિએ જુઓ તો અનેક. હું, તમે, જીવ, જગત સમસ્ત સ્વર એક, માત્ર રાગ રાગણીના ઘણા નામ. સદવસ્તુ એક, તેના વર્ણન વિવિધ. સમજો? રામકૃષ્ણ રુદ્રને કહ્યું, આને જ કહે સાચી પરમુષ અવસ્થા.